દીવ આરોગ્ય વિભાગ દ્વારા બાળકો માટેની ન્યુમોકોકલ ચેપની રસીનું લોન્ચિંગ દાદરા નગર હવેલી દમણ દીવ પ્રશાસન દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઘોઘલા ખાતે આજે બાળકો માટેની ન્યુમોકોકલ ચેપની પીસીવી રસીને દીવ જિલ્લા કલેક્ટર શ્રીમતી સલોની રાયના માર્ગદર્શન હેઠળ દીવ આરોગ્ય વિભાગ દ્વારા લોન્ચ કરવામાં આવી ન્યુમોકોકલની પીસીવીની રસીની સાથે આ રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં ઉમેરવામાં આવી અને સર્વ નવજાત શિશુઓને દોઢ મહિને સાડા ત્રણ મહિને અને નવ મહિને નિઃશુલ્ક આપવામાં આવશે ન્યુમોકોકલ બીમારી એટલે બાળકોમાં સામાન્ય રીતે શ્વાસની બીમારી અને મગજમાં તાવ સ્વરૂપે જોવા મળે છે જે બાળકોના વિકાસ અને વૃદ્ધિમાં અવરોધરૂપ થાય છે તેમજ આ બીમારી બાળકોમાં ગંભીર સ્વરૂપ ધારણ કરે તો બાળકનું મૃત્યુ પણ થઈ શકે છે આ ન્યુમોકોકલની પીસીવીએલ રસી દ્વારા બાળકોને વધુ એક બીમારીથી રક્ષિત કરી શકાશે આ પ્રસંગ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત દીવ જિલ્લા કલેક્ટર સલોની રાય દીવ બાર વિકાસ પરિયોજના અધિકારી ગાયત્રી આર જાટ દીવ ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉક્ટર સહિસ્તા જીલાણી હેડ ઓફિસર ડિપાર્ટમેન્ટ દીવ સરકારી હોસ્પિટલ ડોક્ટર અજય શર્મા ડોક્ટર વિકાસ ડોક્ટર મોહિત વગેરેના વરેદા હસ્તે દીપ પ્રાગટ્ય કરીને બાળકો માટેની ન્યુમોકોકલ ચેપની પીસીવી રસીને લોન્ચ કરવામાં આવી કાર્યક્રમના ઉપાલક્ષમાં ઉપસ્થિત મહાનુભાવોની ખાસ હાજરીમાં નવજાત શિશુઓને રસીના પ્રથમ ડોઝ આપવામાં આવ્યા હતા અને તેઓના વાલીગણને દીવ આરોગ્ય વિભાગ દ્વારા મહાનુભાવના હસ્તે ભેટ અર્પણ કરાયા આ પ્રસંગે દીવ ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર સાહિસ્તા જીલાણીએ પોતાના ઉદ્બોધનમાં જણાવેલ કે આ નિમોકોકલની પીસીવી રસી રાષ્ટ્રીય રસીકરણ પત્રકમાં સામેલ કરવામાં આવેલ છે જે બાળકોને પ્રથમ ડોઝ એક પોઈન્ટ પાંચ મહિને આપવામાં આવશે અને અન્ય રસી જેવી કે પાંચ ગુણી રસી રોટા વાયરસ રસી આઈપીવી રસી પોલિયો રસી સાથે આપવામાં આવશે દીવ પ્રશાસન દ્વારા આજથી જ દીવ જિલ્લાના વિવિધ હેલ્થ સેન્ટરો પર આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા બાળકો માટેની આ રસી નિઃશુલ્ક આપવામાં આવી રહેલ છે આથી દીવ પ્રશાસન અને આરોગ્ય વિભાગ દ્વારા દીવ જિલ્લાની પ્રજાને અપીલ કરવામાં આવે છે કે દરેક બાળકોએ રાષ્ટ્રીય રસીકરણ પત્રક મુજબ ઉંમર મુજબ જન્મ બાદ દોઢ મહિને અઢી મહિને સાડા ત્રણ મહિને નવ મહિને દોઢ વર્ષે પાંચ વર્ષે દસ વર્ષે અને સોળ વર્ષે રસીકરણ કાર્યક્રમમાં ભાગ લઈને જરૂરી રસી મુકાવવી મીનાક્ષી ગઢવી જેડ